અને મહાદેવ ભાઈ નું તાળીઓથી સ્વાગત કરશે. ભગવદ્ ગીતાના ખૂબ ઓછા વક્તા જોવા મળે છે, એમાંથી એક મહાદેવ ભાઈ નું નામ હવે કૃષ્ણ જોડાઈ ગયું છે. હરે રામ હરે કૃષ્ણ. આજના યજમાન પ્રધાનભાઈ ચુડાસમાને વિનંતી કરી કે વ્યાસ પૂજન તરફ આપણે જશું. હરે રામ હરે કૃષ્ણ. વ્યાસજીના ચરણોમાં વંદન કરી અને યજમાન પોતપોતાના સ્થાને જશે. હરે રામ હરે
निश्चितं ब्रूहि तन्मे
प्रपन्न पारिजाताय तो द्रवेद्रैक ज्ञान मुद्राय कृष्णाय गीतामृत दुहे नमः श्री द्वारकेशाय परमानन्द परिवार समेताय शंखोद्धार वसिष्ठ नप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजम् वन्दे शुकतातं तपो तपो निधि श्री कृष्ण चंद्र भगवान की जय। 2 मिनिट माटे भगवती भवद्वेषिणी एवी गीता ना चरणे जाइए। गीता गावो आज थी, गीता गावो प्यार थी, गीता गावो ज्ञान थी, गीता गावो ध्यान थी, गीता गावो आज थी, गीता गावो ध्यान थी।
જીવ સાથ છે ને ભક્તિ જ્ઞાન પાંખ છે અનાસક્ત કર્મની એ તો ત્રીજી આંખ છે કૃષ્ણ જીવ સાથ છે ભક્તિ જ્ઞાન પાંખ છે અનાસક્ત કર્મની એ તો ત્રીજી આંખ છે ગીતા ગાવો આજથી ગીતા ગાવો ત્યારથી ગીતા ગાવો જ્ઞાનથી ગીતા ગાવો ધ્યાનથી ગીતા ગાવો આજથી ગીતા ગાવો ત્યારથી ગીતા ગાવો જ્ઞાનથી ગીતા ગાવો ત્યારથી લગાવતો જા અર્પણ કરીને યોગી થઈને મળતો જા સદા કર્મ કરતો જા આપ તું લગાવતો જા કૃષ્ણ અર્પણ કરીને યોગી થઈને મળતો જા ગીતા ગાવો આજથી ગીતા ગાવો ત્યારથી ગીતા ગાવો જ્ઞાનથી ગીતા ગાવો ધ્યાનથી ગીતા ગાવો આજથી ગીતા ગાવો ત્યારથી ગીતા ગાવો જ્ઞાનથી ગીતા ગાવો ધ્યાનથી શ્વાસ છે ખોટા કામ છોડીને કૃષ્ણ કામ કરતો જા જીવન એક રાસ છે ગીતા શ્વાસ શ્વાસ છે ખોટા કામ છોડીને કૃષ્ણ કામ કરતો જા ગીતા ગાવો આજથી ગીતા ગાવો જ્ઞાનથી ગીતા ગાવો જ્ઞાનથી ગીતા ગાવો ધ્યાનથી ગીતા ગાવો આજથી ગીતા ગાવો જ્ઞાનથી ગીતા ગાવો ધ્યાનથી ગીતા ગાવો આજથી હરિ બોલ Thank you.
વાસિયા ધામમાં ગીતા કેરુ જ્ઞાન રાખો ભૈયા કેરી હામમાં કીરદાર ગામમાં વાસિયા ધામમાં ગીતા કેરુ જ્ઞાન રાખો ભૈયા કેરી હામમાં ગીતા ગાવો પ્યારથી ગીતા ગાવો જ્ઞાનથી ગીતા ગાવો ધ્યાનથી ગીતા ગાવો આજથી ગીતા ગાવો પ્યારથી ગીતા ગાવો જ્ઞાનથી ગીતા ગાવો જ્ઞાનથી ગીતા ગાવો શ્રી દ્વારિકા શ્રી રામચંદ્ર ભગવાન શ્રી ધામ સિયા હનુમાનજી મહારાજ શ્રી સોમનાથ મહાદેવ શક્તિ અંબે માત કી ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી વદયે હર હર મહાદેવ અદ્ભુત અલૌકિક અસ્ખલિત અખંડિત અવિરત અનંત પ્રવાહ રૂપી શ્રીમદ ભગવદ્ ગીતા તથા ગોવિંદના ચરણોમાં વંદન. મહાપુરુષો, બ્રહ્મવેતા બ્રાહ્મણો, મા શારદાના કિંકરો, સારસ્વતો તથા એ નિર્ગુણ નિરાકારના સંપૂર્ણ સાકાર સ્વરૂપોને મારા વંદન. સાથે જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાતમા અધ્યાયમાં પ્રવેશ કરવાનો છે. કાલે છઠ્ઠો અધ્યાય થોડો ભારે રહ્યો, કે સમજાઈ ગયું? થોડોક ભારે મન ઉપર હતું અને સીધા તમને ફિલોસોફીમાં લઈ જાઓ. આમ તો મન ઉપર જ બોલવું ઘણું બધું અઘરું છે, છતાં પણ ઘણું બધું મેં સરળ કરીને મન સમજાયું. છતાં અમારા લોકોને કહેવાનું હતું કે થોડુંક ભારી હતું. પેલા તમારા સારા વિચારો હોય એ હલકા હોય એટલે એ ઉપર જતા રહી, તમારા નબળા વિચારો હોય ભારે હોય એટલે નીચે રહી, એટલે બધા ઉપર તપ કરવા જાય ને એવું બધું હતું કે સાયન્સનું, એટલે થોડુંક. ને વચ્ચે હું બપોર પછીના સત્રમાં બહુ ભજનો નથી લેતો, કારણ કે સમય બે કલાકનો જ હોય, 15 મિનિટ તો મંગલાચરણમાં જાય અને મંગલાચરણમાં બે જ શ્લોક બોલું છું ફક્ત, એટલે 15 મિનિટ ને પછી ફક્ત 2 કલાક મારા હાથમાં રહી, એમાં 5 થાય ત્યાં 2 નો ઊભા થવા માંડી, એટલે સ્વાભાવિક મને એવું સમજો કે 1.5-2 કલાક જેવું મળે. એમાં 47 શ્લોકો ને એનું મારે આખું અનુવાદ કરવું, એટલે પછી આ લોકો કે બપોર પછી એમને ચાન્સ નથી મળતો, એટલે અમે વિચાર્યું છે કે બપોર પછી ચાન્સ મળશે, એમ બપોર પછી પણ પછી મળશે ને આજે પણ આપશું તમને જ્યારે જ્યારે જે મળે ત્યારે. પણ અમુક એવા અધ્યાયો હોય કે સ્વાભાવિક, એમાં કાલે યોગ સાધનામાં આસનની વાત હતી, ત્યાં કયું ભજન લેવા જશું આપણે? ત્યાં બીજી કઈ વાત કરવી? આખો ક્રમ જ હતો, કેવા આસનમાં બેવું, કેવી રીતે ધ્યાન ધરવું. આ કૃષ્ણ જગતગુરુ છે એટલે એની ફરજ આવે બધું શીખવાડવું. ને બસ આવી રીતે આપણે આજે જે અધ્યાય જોવાનો છે, આજે 7મો અને 8મો અધ્યાય છે ને, અત્યારે આજે 7મો છે, અત્યારે બપોર પછીના સત્રમાં 8મો છે, અને 8મો આ જે આખો અધ્યાય છે અક્ષર બ્રહ્મ યોગ. અને આ અક્ષર બ્રહ્મ યોગ ઉપર મેં અધિભૂતમ, ખાલી અધિભૂતમ સમજાવવા માટે
મને કોઈ એક શાસ્ત્રીજીએ ફોન કર્યો કે મહાદેવ શું કરે છે. મારા મિત્રએ મેં તો અત્યારે વર્તમાનમાં વારાણસીમાં છું, ઘણા બધા ગ્રંથો વાંચું છું ગીતાજી ઉપર, મારી ગીતાજી ઉપર કથા છે. મહાદેવ એક પ્રશ્ન કરવાનો છે, કિમ બ્રહ્મ કિમ અધિભૂતમ, અધિભૂતમ એટલે શું અને બ્રહ્મ શું એ મને સમજાવી દે. મેં એને સમજાવી દીધા, એ તો સમજદાર અને ભણેલા હતા, મેં અધિભૂતમ એમને સમજાવી દીધું. પણ પછી મેં વિચાર્યું કે મારે ખીરધાર ગામના લોકોને અધિભૂતમ કેમ સમજાવવું, અને પછી એ અધિભૂતમ સમજાવવા માટે મેં એટલી બધી શોધખોળ કરી અને છેલ્લે અધિભૂતમ મેં એમાં લખી નાખ્યું. 5 પેજમાં લખ્યું છે અધિભૂતમ, ખાલી એક જ શબ્દ સમજાવવા માટે. એ 8મો અધ્યાય બપોર પછીના સત્રમાં છે, પણ અત્યારે આપણે 7મા અધ્યાય વિશે સમજવાનું છે. અને આ 7મો અધ્યાય આપણે કાલે નું બેજારો પણ થઈ ગયું, તો હવે છે ને હવેના જે 7 અધ્યાય થી 12 અધ્યાય છે એ ભક્તિ યોગના છે. ભક્ત કેવો હોવો જોઈએ, અને સંસ્કૃતમાં ભક્તની વ્યાખ્યા થાય ભાત. ભાત જોતા હોય તો સંસ્કૃતમાં ભાતને ભક્તમ કહેવાય, અને ભાત હંમેશા ચોટેલા જ રહે, મોટા ભાગના ભાત ચોટેલા જ રહેતા હોય. એટલે જેમ ભાત ચોટેલા હોય ને એમ અમે પણ ભગવાન સાથે ચોટેલા રહીએ, આ ભક્તની વ્યાખ્યા છે. ભગવાન સાથે ચોટેલો એનું નામ કહેવાય ભક્ત, એનું નામ કહેવાય ભાત. ભગવાન સાથે જોડાવું છે. ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખરે સંત.